સુરતની સમાચાર. ભાજપ નેતાની ડોરમેટ્રીને સીલ કરી દેવામાં આવી છે. કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રીને સીલ કરવામાં આવી છે. 116 બેડની ડોરમેટ્રી સીલ કરાઈ છે. ફાયર એનોસી કરવામાં આવી છે. અંડરગ્રાઉન્ડ ડોરમેટ્રી ઊભી કરાઈ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. અંડરગ્રાઉન્ડ ડોરમેટ્રીને કોણે આપી પરમિશન તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. અઘડિત ઘટના બને તો જવાબદાર કોણ? કોના છત્રછાયામાં ચાલતી હતી ડોરમેટ્રી? તો સૌથી વધારે મહત્વની વાત એ છે કે અંડરગ્રાઉન્ડ હતી, ત્યાં આગળ 116 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોણે પરમિશન આપી? સૌથી પહેલા તો આખું જે આયોજન થઈ ગયું પુરોહિત લખેલી લક્ઝુરિયસ ડોરમેટ્રીનું, તેમાં સૌથી મોટો સવાલ એ પણ હતો કે અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ રહે? આ તો અગ્નિકાંડ થયો અને ત્યારબાદ SMC જાગ્યું છે. કોની છત્રછાયામાં આ ચાલતું હતું તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે. રાજકોટની ઘટના બાદ સુરત મનપાનું તંત્ર એલર્ટ મોડ અને ખાસ કરીને હોટલ હોસ્પિટલો સહિતની મિલકતો ફાયર સેફ્ટીના ભાવે સીલ મારવામાં આવી રહી છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે પુરોહિત લખીયા ડોરમેટ્રી, જે ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રી સીલ કરવામાં આવી છે. આ ડોરમેટ્રી અંદર 116 બેડની ડોરમેટ્રી સીલ થઈ ગઈ છે. ફાયર NOCO લઈને સીલ મારવામાં આવી છે. અંડરગ્રાઉન્ડની અંદર ઊભી કરવામાં આવેલી ડોરમેટ્રી અને આ અંડરગ્રાઉન્ડમાં ડોરમેટ્રી પરવાનગી આપી કોણે, એ પણ એક પ્રશ્ન ઊભા થાય છે અધિકારીઓ સામે. અને ખાસ કરીને જ્યારે આ રાજકોટ જેવી ઘટનાઓ બનતી, ઘટના જો સુરતની અંદર બનતી હોય તો આ ડોરમેટ્રીની અંદરથી માણસો કઈ રીતે બહાર નીકળી શકે, એ જ એક આ દ્રશ્યની અંદર સવાલ ઊભા થાય. અને ખાસ કરીને આ ભાજપના જે કોર્પોરેટર હોય અને અધિકારીઓ પણ દાદાગીરી લીધી, આજ દિન સુધી આ ડોરમેટ્રી ચાલી રહી હોય એવું ચોક્કસપણે દ્રશ્યો કહી જાય છે. ફાયર સેફ્ટીના અભાવને કારણે હાલ આ ડોરમેટ્રીને ફાયર વિભાગે સીલ કરી દીધી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, News18 ગુજરાતી, સુરત. રાજકોટ અગ્નિકાંડ બાદ દાહોદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. સતત બીજા દિવસે પણ સીલ મારવાની કામગીરી યથાવત છે. બીજા દિવસે વધુ બે બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે. પરવાનગી વગર ચાલતી G+4 અંડર કન્સ્ટ્રક્શન ચાલતી NDU Novo કોચિંગ ક્લાસીસ સીલ કરવામાં આવ્યું છે. આ સાથે ધ બિગ G પણ સીલ કરી દેવામાં આવ્યું છે. હજુ પણ વિવિધ સ્થળે તપાસ કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સંકલન સમિતિએ લીધી મૃતકોના પરિવારની મુલાકાત. મુલાકાત બાદ કરણસિંહ ચાવડાનું નિવેદન, સહાયની રકમ 4 લાખથી વધારવામાં આવે. રાજકોટવાસીઓને પણ વિનંતી કે આ પરિવારની મદદ કરે. હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ થાય, રમજુભાઈએ પણ આ માંગ કરી છે. કે આ જે સહાય છે 4 લાખની, એ તો લગભગ 90% ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે. પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વ સમાજ ઊભો થઈ અને તન મનથી સહકાર આપે તમામ પ્રકારનો, એવી આપ સર્વેના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું. તો તપાસ તટસ્થ રીતે કોણ કરશે? તો અમને ન્યાયાધીશ ઉપર આપણને બધાને શ્રદ્ધા છે, એટલે ન્યાયાધીશના વડપણ હેઠળ થાય તો એવી એક અમારું સૂચન અને વિનંતી છે. આ તરફ ગીર સોમનાથની સમાચાર. વન વિભાગની કાર્યવાહી. નીલકંઠ ડિહાઈડ્રેશન સેલ કરાયું છે. NOC વગર બિન ખેતી ચાલતો હતો પ્લાન્ટ. વડવીયાળા ગામની જમીનમાં ચાલતો હતો આ પ્લાન્ટ. અભયારણ્યની ત્રિજ્યામાં નહોતી લેવાય NOC. સુરતમાં અસામાજિક તત્વોની દાદાગીરી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. કારમાં આવેલા 4-5 અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર ચાલતા લોકોને માર મારવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો. લોકો સાથે બેભત ગાળાગાળી કરી ગોળી મારવાની ધમકી આપતા કેમેરામાં કેદ થયા હતા. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા BRC મહાપ્રભુનગરના નામે વિડીયો વાયરલ થયો છે. ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા અસામાજિક તત્વોના આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ભરૂચના આમદડા ગામ નજીક આવેલી HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવી હતી. બેંકની તીરથી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. તપાસ હાથ ધરી હતી. શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી
ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા. તોડવાનો પ્રયાસ કરતા તેઓ તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર મૂકીને પલાયન થઈ ગયા હતા. જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પહેલા તો આમદડા ગામથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા. જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેઓના માલિક તેની શોધખોળ કરવા નીકળતા HDFC બેંકનું શટર ખુલ્લું જોયું હતું. આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી. વડોદરામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. કાછિયા ફળિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું છે. બે તસ્કરોએ મકાનથી ચાંદીના સિક્કા અને ઘરેણાની ચોરી કરી ફરી રહ્યા છે. સ્થાનિકોએ બેમાંથી એક તસ્કરને ઝડપી પોલીસને હવાલે કર્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસની પેટ્રોલિંગની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. રાત્રે સવાર 4 વાગે ચોર આવેલા, તારું તોડીને બધું ઉપરથી બધું લઈ ગયા છે. ચાંદીના સિક્કા છે, પરચુરણ છે, 10 ની નોટ, બધી ચાંદીની વસ્તુ બધી છે. હાલ રોકાઈશ એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. કર્ણાટક, ગોવા, મુંબઈ અને બાદમાં ગુજરાતના દરવાજા ખખડાવવા માટે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે. દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે. આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી મારી છે. હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે. દેશમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે. 2 થી 3 દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે. 5 જૂને મેઘરાજાની સવારી ગોવા પહોંચી જશે. 10 જૂને મુંબઈ અને 15 જૂન સુધીમાં મેઘરાજાની ગુજરાતમાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ જશે. 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં ચોમાસું બેસી જશે. 25 જૂન સુધીમાં અડધા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂને સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું મંડાણ થઈ જશે. 30 જૂને માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તો કેરળમાં ચોમાસાની દસ્તકની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે. ડુમ્મસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. જનતાને ગરમીથી રાહત મળવા માંડી છે. સાથે જ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું આગમન ભારતમાં થઈ ગયું છે. દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. હવામાન વિભાગે ચોમાસું બેસી ગયાની પુષ્ટિ કરી દીધી છે. ત્યારે હવે ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી જશે તેની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે છે.